नमस्ते विद्यार्थी मित्रों, हूँ सचारणी आईआईटी कॉमर्स कॉलेज कनक पर्वती आप सब मंडल क्लास अंतर्गत स्वागत करूँ छूँ। आज आप एसवाईटीए मेन विषय गुजराती और सेकंड विषय गुजराती विद्यार्थियों जेना बोर्ड सीईजी 306 कृति वेतन वितरण आप द्वारा लखाई आप यूनिट 2 की चर्चा करी जेमा आप यूनिट 2 में वेतन वितरण कृति चरित्रों विषय चर्चा कर रहा था। ત્યાં બેસી જાય છે તો ત્યાં એક બાવાને જોડે છે તો લેખક એમ લાગે છે આને ભાઈને ક્યાંક જોયા છે, બાવાને ક્યાંક જોયા છે। જ્યારે જ્યારે એકને જોઉં ત્યારે મને અનોખો જ કંઈક ભાવ આવતો હોય અને એ ભાવ અત્યારે પણ મને વર્તાઈ રહ્યો છે, પણ ખબર નહીં એમ કરી અને લેખક જાય છે, વાત કરે છે, પછી લેખકને ઓછી તો યાદ આવી જાય છે અને હા અહીંયા બેસે છે ત્યારે એના બે ખભા પર મોટા મોટા એક બે બે ઇંચના ખાડા પડી જાય છે। ત્યારે લેખક એ ખાડા જોઈ જાય છે, એના પરથી લેખક ઓળખી જાય છે કે આ તો ગામનો જ છે, નાનો બાજુ જ છે, લગભગ આ જ છે, બોલાવે છે ત્યારે કહે છે હા હું એ જ છું એમ, અને પછી લેખક એને કહે છે કે તમને કે દાદીની યાદ ના આવી કે ડોલીમાં તમારા માતાજીની યાદ ના આવી કે ગામના કોઈ વ્યક્તિની પણ યાદ ના આવી, તો એ કે બસ મેં માયા મૂકી દીધી એ મૂકી દીધી એના પછી વાલો પછી એ લેખક બસ ત્યાંથી તો એ બાવાજી નીકળી જાય છે। પછી લેખક પોતાના ભૂતકાળમાં પોતાના સ્મરણમાં આખું ચરિત્ર આલે એ છે કે અમે જ્યારે 12 વર્ષના હતા ત્યારે નાનો શું કરતો અને આખું ગામડાથી પીતું દારૂ એટલું પીતો અને કામ તો ક્યારેક કરે અને ક્યારેક ગાડીએ જાય તો ઠીક છે, નકર કાંઈ નહીં, દિવસના 2-4 દિવસ કામ કરે મહિનાનું અને એમાં 25 રૂપિયા કમાય, 5 રૂપિયા પોતે રાખે, 20 રૂપિયા લુલીમાને આપે, બરોબર, એ 5 રૂપિયા અમે દારૂ પીએ પત્તા રાખે, પત્તા લેખક કહે છે અને બાજુ એટલા માટે કહેતા કે પત્તામાં ઈ લાલ પત્તા બહુ જ આવે તો એ બહુ જ રાજી થતો, એમાં બાદશાહ એનો ફેવરિટ, બાદશાહ પરથી બાજ્યો અને એનું નામ નારણ એટલે નારણ પરથી નાયણો બાજ્યો એવું નામ થયું। એકવાર જ્યારે એ પછી લેખક તો કહે છે કે એ ઘર છોડે છે ને તે એની વાત કરે છે, એકવાર કે ગામમાં બહુ જ કોઈ ઘરે નહીં, શું કામ કે ત્યારે એ દાડીએ જવાની મજૂરે જવાની વાવણીનો ટાઈમ એટલે ગામ આખું લગભગ વાડી અને એક જ નાયણો ઘરે અને ત્યાં એક ભાઈના ઘરમાંથી ચોરી થઈ ગઈ એટલે ગામ આખાને એવું ખબર શક પડ્યો કે આ ચોરી નાયણે જ કર્યું, શું કામ કે ઈ ચોરી કરવા ગામમાં કોઈ હતું જ નહીં, એ એટલો જ હતો, પછી તો બે પટેલોને રાખી અને પછી નાયણાને પછી એટલો તો મારે છે કે એમને હું તો લટકાવી નાખે છે અને બહુ જ મારે છે, ત્યાંથી નાયણાને ગરમ પાણીને ઘરે જઈને સેક કરે છે, તો એ ચોરી તો કબૂલ તો નથી, શું કામ કે મેં તો કરી જ નથી અને એની પાસે હકીકત ઘર વીત્યું એને પોતાને વીત્યું પણ કાંઈ મળ્યું નહીં, બરોબર, એ ના પાડે છે કે કોઈ કે ચોરી મેં કરી જ નથી, 2-4 દિવસ રહી અને એવું સમાચાર મળે છે કે એને નાયણાને જે પટેલો માર્યો હતો એક પટેલો ને ભૂત વળી ગયું અને ભૂત તો એ નાયણો જ મારી અને ત્યાં નાસી ગયો, ત્યારથી આજે લગભગ 30-35 વર્ષ થઈ ગયા લેખકને એ આજે ગિરનારની તળેટીમાં મળે છે અને પછી તો લેખક એની આખી કહાણી આપણને આ ચરિત્રમાં કહે છે, ત્યાં પછી એ ચરિત્ર પૂરું થાય, બરાબર, આ ચરિત્રમાં નાયણો વાંચ્યો એને એની દિનચર્યા એ શું હતું એવું નિખાલસ પાત્ર આપણે આ ચરિત્રમાં મળે છે, બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું જોશું, ત્યાં સુધી આભાર।